ઓપરેશન કરાવવા ખાતો તો આખા દેશમાં 20-25 ઉલટી પણ થઈ જાય. પછી હું ખાવ તો ઉલટી થઈ જાય, ખાતા ખાતા મારે ઉભું થવું પડે. પછી પાણી પ્રવાહી મારા પેટમાં રહેતું નહીં, તો મેં રાજકોટ પેટના ડોક્ટરોને બતાવ્યું, જૂનાગઢ બતાવ્યું, બધાએ સોનોગ્રાફી કરી અને એવું કીધું કે ભાઈ એસિડિટી છે, કાકરો હોજો છે, દવા આપી દેતા. પછી છેલ્લે મેં જૂનાગઢ એન્ડોસ્કોપી કરાવી, પછી ત્યાંથી હું રાજકોટ રહ્યું, રાજકોટ એન્ડોસ્કોપી કરાવી. પછી રાજકોટ એન્ડોસ્કોપી કરાય તો એણે મને કીધું કે તમે એક મેનોમેટ્રીમાં રિપોર્ટ કરાવવો પડે. તો મેનોમેટ્રી રિપોર્ટ અમદાવાદમાં ક્યાંથી મને ખબર નથી, ચાર પાંચ ડોક્ટરનો તપાસ અમે કર્યો પણ ક્યાંય આવ્યું નહીં. પછી ગૂગલમાં સર્ચ માર્યું તો ડૉક્ટર ચિરાગ ઠક્કરનું નામ આવ્યું. પછી અમે એપોઇન્ટમેન્ટ લીધી, એની એપોઇન્ટમેન્ટ લીધા પછી એને મેનોમેટ રિપોર્ટ કરાવ્યો. પછી સાહેબે મને વાત કરી, મેનોમેટ રિપોર્ટમાં મને કીધું તમને એક લેજર કાઢ્યા છે તો તમારે ત્રણ રીતે ઓપરેશન થાય. પછી મેં લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવાનું પસંદ કર્યું, સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું. એ પછી હું કાલે મેં ઓપરેશન કરાવી લીધું તો 3 કલાક હું ભાનમાં આવ્યો. એ પછી મને ખાવાનું વ્યવસ્થિત ચાલે, 3-4 કલાક પછી પાછું મને લિક્વિડ આપ્યું. લિક્વિડ પછી આજે બીજે દિવસે મને ખાવાનું આપ્યું, સવારમાં બપોરે જમવાનું આપ્યું. સર મારા પેટમાં અત્યારે કોઈ વસ્તુ બહાર નથી આવતી, પહેલાં જે મારે બહાર આવતી હતી અત્યારે કોઈ વસ્તુ બહાર નથી આવતી. એટલે કોઈ દર્દીને આવું દર્દ હોય, દુઃખ હોય, એને ડરવાની જરૂર નહીં, કારણ કે આનો કોઈ ઉપાય છે. મારા ઓપરેશન પછી હું અઠવાડિયા ભાઈ સાહેબને બતાવ્યો, ઠક્કર સાહેબને, અને મને કોઈ ખાવામાં તકલીફ નથી કે કોઈ મારો ગળાની અંદર કંઈ અટકતું નથી, અને મારો અઠવાડિયામાં 2 કિલો જ વધી, અને અત્યારે મને કોઈ આમ શરીરમાં કંઈ તકલીફ છે જ નહીં. મારું નામ રામજીભાઈ છે, હું જૂનાગઢથી આવું છું. મારું લેપ્રોસ્કોપીથી ઓપરેશન કર્યું 1 મહિના પહેલાં, આજે હું પાછો સાહેબ બતાવ્યો. આજે મને સાહેબ ખાવા પીવાની બધી છૂટ આપી દીધી છે, અને હું વ્યવસ્થિત હાલી ચાલી શકું, બધું મારું કામ વ્યવસ્થિત કરી શકું, મને કોઈ તકલીફ નથી. પહેલાં મને જે ઉલટીઓ થતી, આજે ઓપરેશન પછી ક્યારેક ઉલટી નથી થઈ, અને મારું વજન પહેલાં જે હતું એનાથી આજે 5 કિલો મારું વજન વધી ગયું. મને ખાવા પીવાનામાં અત્યારે કોઈ તકલીફ થતી નથી, પહેલાં તકલીફ હતી, અત્યારે કંઈ તકલીફ જ નથી, અને અત્યારે હું વ્યવસ્થિત ખાઈ પણ શકું છું, વ્યવસ્થિત મારું બધું વ્યવસ્થિત જે રૂટિન પ્રમાણે કામ છે બધા કરી શકું છું, અને આવી જે કોઈ તકલીફ હોય એને ડરવાની કંઈ જરૂર નહીં, અને જે યોગ્ય સલાહ મળે એટલે વ્યવસ્થિત થઈ ગયું. પાચન સમસ્યા સંબંધિત વધુ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે.